દિલ્હી અને કચ્છના ખીડાણામાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે નિધિ એકત્રીકરણ કરી રહેલા હિન્દુ યુવાનોની વિધર્મીઓ દ્વારા ષડયંત્ર કરી હત્યા કરવાના વિરોધ સાથે બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાય માટે માંગણી કરવામાં આવી છે. જામનગરમાં બજરંગ દળ દ્વારા દિલ્હીમાં બજરંગ દળના કાર્યકર્તા રિંકુ શર્માની સરા જાહેર હત્યાના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરીએ બજરંગ દળના પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી વિશાલભાઈ ખખર, જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલિયા, કોષાધ્યક્ષ સુબ્રમણ્યમ પિલ્લે, વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર વિભાગના પ્રેસ મીડિયા સંયોજક કિંજલભાઈ કારસરિયા, બજરંગ દળ શહેર પ્રમુખ વિમલભાઈ જોશી, શહેર સંયોજક અવિ કોટેચા સહિતના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના અગ્રણી કાર્યકરોએ દિલ્હી અને કચ્છના કીડાણામાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે નિધિ એકત્રીકરણ કરી રહેલા હિન્દુ યુવાનોની વિધર્મીઓ દ્વારા ષડયંત્ર કરી હત્યા કરવાના વિરોધ સામે તે આવેદન પત્ર પાઠવી ન્યાય માટે માંગણી કરવામાં આવી છે. આ બંને ઘટનાના આરોપીઓને તાત્કાલિક ઝડપી સરકાર દ્વારા ન્યાય આપવામાં આવે અને મૃત્યુ પામેલા બંને યુવાનોના પરિવારજનોને સરકારી નોકરીમાં સ્થાન આપવામાં આવે તેવી માંગણી સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. હર્ષલ ખંધેડિયાનો રિપોર્ટ, SNI ન્યૂઝ, જામનગર.